ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના ખેસ પહેરી ચૂકેલા અગાઉના કોંગ્રેસના બે સભ્યોએ વિકાસના કામો મુદ્દે કોંગ્રેસ તરફથી આંગળી ઊંચી કરતા સત્તા પક્ષ ભાજપને મીટિંગ અધૂરી છોડી સભા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી ઉઠી જવું પડ્યું હતું. આંગળી ઊંચી કરી બહુમતી સાબિત કરવા ભાજપે કરેલી પહેલ ઊંધી પડતા કોંગ્રેસ તરફે બહુમતી આવતા સત્તાધારી પક્ષે ભાજપ મોંઝવણમાં મુકાયો હતો. સભા અધૂરી પૂર્ણ જાહેર કરતા કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી ટીડીઓને હુરિયોર બોલાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો મોડે સુધી તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બેસી રહેતા તુતુ મેમિયાના દર્શે સર્જાયા હતા. ભાજપના હાથમાંથી વિકાસના કામોની યાદી સરકે તે પહેલા સત્તાધારી ભાજપ શાસકોએ સભા પૂર્ણ કરતા કોંગ્રેસના હાથમાં જતી બચાવી દીધી હતી. મારા પ્રશ્નો છે તે જવાબ આપી દો સાહેબ. તમે એની અંદર કેમ અમાઉન્ટ લેખી નથી?
કયા કારણસર ફેર દરખાસ્ત કરવાના, કયા ગામના કામો છે, કયા વિકાસના કામો છે, સેના માટે કયા નવા કામો લેવાના, એ ફેર દરખાસ્ત કરવાના સબળ કારણો રજૂ કરો અહીંયા તમે. એમને બધું ખબર છે. ના ના, પંચાયત શાખા ફેર દરખાસ્ત ની કોપી આપો સભ્યો ને.